અમદાવાદમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। આ તરફ શહેરના ઓગણજ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે। વિગતો મુજબ ઓગણજ વિસ્તારમાં વેદાંત કદમ પાછળ દશેશ રાય ફાર્મની દિવાલ પડતા પાંચેક મજૂરો ડટાયા હતા, જે બાદ દુઃખદ સમાચાર એ સામે આવ્યા કે ડટાયેલા મજૂરોમાંથી ત્રણ મજૂરોના મોત થયા છે। આ તરફ હવે બાકીના ડટાયેલા મજૂરોને બહાર કાઢવાની અને બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ખસેડવાની કવાયત શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં ગત રવિવારે આવેલા વરસાદે તારાજી સર્જ્યા બાદ હવે આજે વહેલી સવારથી ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે। આ તરફ અમદાવાદના ઓગણજ વિસ્તારમાં વેદાંત કદમ પાછળ દશેશ રોય ફાર્મની દિવાલ પડતા પાંચેક મજૂર ડટાયા હતા, જેમાં ભારે શોધખોળ કર્યા બાદ અંદરથી ત્રણ વ્યક્તિ મૃત હાલતમાં મળ્યા હતા, જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો। આ તરફ અન્ય બે ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। અમદાવાદ શહેરમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને એક આફત નોતરી રીતે પ્રકારના જે સમાચાર સામે આવી રહ્યા છે। ઓગણજના જે કહેવાય એક ફાર્મની અંદર, ખાનગી ફાર્મની અંદર જે એક ખાનગી કંપનીનું જે કામ ચાલી રહ્યું હતું, ત્યાં એક પ્રકારના દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુના સમાચાર આવ્યા હતા। ત્રણ લોકોના મૃત્યુ થાય છે, તેમજ બે લોકો જે દિવાલ પડતા તેમાં જે દબાઈ દટાઈ ગયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યું। ત્યારે આપણે દૃશ્યમાં જોઈ શકો છો, સોલા સિવિલ છે અમદાવાદની, ત્યાં આજે ડેડ બોડી છે ત્રણ લાવવામાં આવી છે, તેમજ જે બે ઈજાગ્રસ્તો તેને પણ હાલમાં સારવાર ચાલી રહી છે। ખાસ કરીને જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા સમગ્ર કામગીરી પૂરી કરવામાં આવી છે। ત્યાં જે પ્રમાણે એક જ પરિવારના લોકો દિવાલની આડશમાં જે પ્રમાણે બેઠા હતા, વરસાદ વરસી રહ્યો હતો, ધોધમાર વરસાદ વરસ્યો, તેને લઈને તેઓ એક પ્રકારે પોતે પોતાની પરિવારને ત્યાં સાચવીને બેઠા હતા વરસાદની વચ્ચે, પણ અચાનક જ દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।